स्वागत छे मोतलाल भाई चैनल पर। आज जोवानुं छे डीसी मशीन एंड ट्रांसफॉर्मर माटेना इम्पोर्टंट क्वेश्चन जीटीयू एग्जाम माटे। सब्जेक्ट कोड छे 2130904। आ सब्जेक्ट छे ए थर्ड सेम माटे उपयोगी छे। चेप्टर 1 इलेक्ट्रोमेकेनिकल एनर्जी कन्वर्जन, एमां पहेलो क्वेश्चन छे ड्रॉ एंड एक्सप्लेन ध जनरल ब्लॉक डायग्राम ऑफ एन इलेक्ट्रोमेकेनिकल एनर्जी कन्वर्जन डिवाइसिस। हवे एना जेवो सेम एक्सप्लेन प्रिंसिपल ऑफ एनर्जी कन्वर्जन पूछी सके तो ए सेम ज क्वेश्चन छे। एटले ओर जे लखेलो हशे एनो मतलब कि एना जेवा पूछाई सके एटले एनो जवाब छे सेम लखवानो छे, तो तमारे ए खास ध्यान राखवानो। अने पहेलू चेप्टर छे तो एनी अंदरथी थोड़ा ओछा क्वेश्चन पूछा छे, एटले मतलब मां एक अथवा बे मेक्सिमम त्रण पूछाई सके, तो बीजा जे हशे बीजा अने त्रीजा चेप्टरमांथी मेक्सिमम पूछाशे। नेक्स्ट क्वेश्चन छे कम्पेर सिंगलली एक्साइटेड एंड डबलली एक्साइटेड मेग्नेटिक सीस्टम। त्रीजो क्वेश्चन छे डिस्टिंग्विश बिट्वीन इलेक्ट्रोमेग्नेटिक टॉर्क एंड रिलक्टन्स टॉर्क, એટલે આનું કમ્પેરિઝન કરાવવાનું છે। આનું પણ સેમ કમ્પેરિઝન કરાવવાનું છે। હવે કમ્પેરિઝનમાં તમારે ખાસ ધ્યાન રાખવાનું કે આ અને આ આ રીતે વચ્ચે લાઇન કરી, એક મતલબમાં सिंगल एक्साइटेड अने एक बीजू हशे डबल एक्साइटेड, अने एना पछी जे कम्पेर थता हशे एवा पॉइंट तमारे लखवाना रहेशे। जो त्रण मार्कनो हशे तो तमारे मिनिमम छ टॉपिक छे ए लखवा पड़े, तो ए रीतना तमारे छ पॉइंट ए लखवा पड़शे तो तमने त्रण मार्क छे मळशे। जो तमने चार मार्कमां पूछाय छे तो तमारे आठ पॉइंट छे तमारे लखवा पड़े, तो एटलाक मिनिमम होय छे तो तमने पूरा मार्क मळी शकशे। नेक्स्ट क्वेश्चन डिफाइन फॉलोइंग टर्म्स मिकेनिकल एंड इलेक्ट्रिकल एंगल अथवा तो डिग्री पूछाई सके, ए सेम ज छे। पोल पीच कोईल पीच जनरेटेड ईएमएफ इन फुल पीच कोईल जनरेटेड ईएमएफ इन ए शोर्ट पीच कोईल ईएमएफ पॉलिगोन। हवे जो त्रण मार्कनू पूछाशे तो त्रण एनी अंदर आज टर्म्स हशे ए तमारे डिफाइन एटले डेफिनेशन आनी लखवानी रहेशे। क्वेश्चन नंबर 5 डिफाइन पीच फेक्टर डिस्ट्रीब्यूशन फेक्टर, तो आनी अंदरथी कोईपण ए छे डिफाइन टर्म्स एटले एनी डेफिनेशन आपवानी रहेशे, तो आ पूछाई शके। हवे नेक्स्ट चेप्टर 2 डीसी मशीन्स, तो आनी अंदर मेक्सिमम क्वेश्चन पूछाशे तो तमारे आ खास तैयार करवानुं रहेशे। पहेलो क्वेश्चन जोईए गीव क्वालिफिकेशन ऑफ डीसी जनरेटर्स विथ नेट कनेक्शन डायग्राम, અથવા તો બીજી રીતે પૂછી શકે ગીવ ધ ક્લાસિફિકેશન ઓફ ડીસી જનરેટર। તો હવે આની અંદર શું છે કે એક તો ક્લાસિફિકેશન પણ આપવાનું છે અને તમારે ડીસી જનરેટરનો કે ડાયાગ્રામ પણ ડ્રો કરવાનું રહેશે। જ્યારે આની અંદર આ ક્વેશ્ચન પૂછેલો છે એની અંદર તમને ફક્ત ક્લાસિફિકેશન જ કીધા છે, તો તમારે પ્રશ્ન છે એ જોવાનો રહેશે અને ત્યારબાદ જ જવાબ લખવાની શરૂઆત કરવાની, કારણ કે પછી કેટલીક વખત અડધું જ હોય અને લખો તમે આખું લખશો તો એ કામ વગરનું થઈ જાય છે। તો ત્રણ માર્કનું છે તો આ ત્રણ માર્કનું હશે, તો એ રીતના જ હશે પ્રશ્ન પણ। જો તમે એમાં પછી 7 માર્કનું એમાં તમે ડાયાગ્રામ પણ ડ્રો કરો પછી બીજું પણ લખો એ કામનું નથી, તો આની અંદર ફક્ત ક્લાસિફિકેશન પૂછ્યું છે। એક્સપ્લેન વિથ એ નેટ સ્કેચ ધ કન્સ્ટ્રક્શન ઓફ એ ડીસી મશીન્સ, તો તમારે આની અંદર એક તો ડીસી મશીનનો સ્કેચ એટલે ડાયાગ્રામ પણ ડ્રો કરવાનું રહેશે અને ત્યારબાદ એનું કન્સ્ટ્રક્શન પણ સમજાવવાનું રહેશે। તો આ જે ક્વેશ્ચન હશે 7 માર્કનો હશે, તો 7 માર્કમાં પછી તમારે એ રીતે જ લખવાનું રહેશે। બીજો ક્વેશ્ચન સ્ટેટ ધ નેસેસિટી ઓફ સ્ટાર્ટર એક્સપ્લેન 4 પોઈન્ટ સ્ટાર્ટર વિથ નેટ સ્કેચ, એટલે તમારે આની અંદર પહેલાં એ કહેવાનું છે કે સ્ટાર્ટરની જરૂરિયાત કેમ છે અને ત્યારબાદ તમારે એ 4 પોઈન્ટ સ્ટાર્ટર છે એનું એક્સપ્લેનેશન આપવાનું છે, એ પણ ડાયાગ્રામ સાથે। પછી નેક્સ્ટ છે એ જ રીતે પૂછાઈ શકે કે તમે સ્ટાર્ટર કે વોટ ઇઝ ધ નેસેસિટી ઓફ સ્ટાર્ટર, એટલે સેમ થયું। ત્યારબાદ એક્સપ્લેન 3 પોઈન્ટ સ્ટાર્ટર વિથ નેટ સ્કેચ, ઇટ ઇઝ નોટ પ્રિફર્ડ ટુ સ્ટાર્ટ ડીસી મોટર વિધાઉટ સ્ટાર્ટર જટિફાય, તો આ બધા સ્ટાર્ટરના ટોપિક છે એકમાં જ મેં લઈ લીધા છે, તો તમારે ખાસ બધા સ્ટાર્ટર હશે તો એ કરી જવાના રહેશે, કારણ કે સ્ટાર્ટરમાંથી કોઈ પણ એક ક્વેશ્ચન છે એ પૂછાશે। ત્રીજો ક્વેશ્ચન એક્સપ્લેન સ્વિનબર્ન ટેસ્ટ ઓન ડીસી મશીન, અથવા તો બીજી રીતે પૂછી શકે આ એક્સપ્લેનેશન છે, જ્યારે આની અંદર સ્ટેટ એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ ઓફ સ્વિનબર્ન ટેસ્ટ, વોટ આર ધ એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ ઓફ સ્વિનબર્ન ટેસ્ટ, એટલે તમારે આ આખો ક્વેશ્ચન તૈયાર કરવાનો। એમાં કેવું રહેશે કે તમારે એક તો આખું સ્વિનબર્ન ટેસ્ટ છે એનું એક્સપ્લેનેશન પણ આવડવું જોઈએ,
त्यार बाद तेना एडवांटेजिस अने डिसएडवांटेजिस पण तैयार करवाना रहेशे। चौथो क्वेश्चन, इनलिस्ट डिफरेंस स्पीड कंट्रोल मेथड्स ऑफ डीसी शंट मोटर, एक्सप्लेन एनी वन मेथड। के कोई पण एक मेथड छे तमारे एक्सप्लेन करवानी रहेशे। एक तो पहेलामां पहेलो के एना कया कया लिस्ट छे, मतलब में स्पीड कंट्रोल मेथड कई कई छे ए लखवानी रहेशे। एक्सप्लेन फील्ड कंट्रोल मेथड फॉर कंट्रोलिंग स्पीड ऑफ डीसी शंट मोटर। तो आनी अंदर तमारे लिस्ट नथी आपवानुं, पण फक्त फील्ड कंट्रोल मेथड छे समजावानी रहेशे। इल्युस्ट्रेट स्पीड टॉर्क एंड स्पीड आर्मेचर करंट एंड टॉर्क आर्मेचर करंट कैरेक्टरिस्टिक ऑफ डीसी शंट मोटर। एटले आ बधी कैरेक्टरिस्टिक छे ए पण तमारे समजावानी रहेशे। एटले आ बधुं टोटल मैं एक में लीधुं छे। एक्सप्लेन डिफरेंस मेथड ऑफ कंट्रोलिंग स्पीड ऑफ डीसी शंट मोटर। के तमारे आनी अंदर ए डीसी शंट मोटरनुं डिफरेंस मेथड छे एमांथी कोई पण एक कंट्रोल करने ए मतलब में समजावानी रहेशे। एक्सप्लेन आर्मेचर कंट्रोल एंड फील्ड कंट्रोल मेथड फॉर कंट्रोलिंग स्पीड ऑफ डीसी शंट मोटर। तो आ बधुं एक ज टॉपिक छे, पण एनी अंदर पछी तमारे बधुं ज करी जवानुं, जेथी करीने कंईक बीजुं पूछाय आनी अंदर तो तमे एनो जवाब छे आपी शको। पांचमो क्वेश्चन, लिस्ट आउट पार्ट ऑफ डीसी मशीन एंड ब्रीफली डिस्कस एनी टू। એટલે પાર્ટ ડીસી મશીનના પાર્ટ્સ આપવાના અને પછી કોઈ પણ બે હશે એ સમજાવવાના રહેશે। એક્સપ્લેન એની ફોર પાર્ટ્સ ઓફ ડીસી મશીન, તો આની અંદર તમારે કોઈ પણ ચાર પાર્ટ સમજાવવાના રહેશે। વોટ આર ધ ડિફરન્ટ પાર્ટ ઓફ ડીસી મશીન, એક્સપ્લેન ધ યુઝ ઓફ કોમ્યુટેટર। કે આની અંદર તમારે નામ પણ આપી દીધું છે કે કોમ્પ્યુટેટર વિશે સમજાવવાનું છે, પણ કયા કયા પાર્ટ્સ છે એ પણ તમારે લખવાના રહેશે। તો આ જે ત્રણે ત્રણ ક્વેશ્ચન છે એનો જવાબ તમે મતલબમાં એક જ તૈયાર એવું કરો કે બધા ક્વેશ્ચનના જવાબ તમે આપી શકો। એટલે મેન તમારે કોઈ પણ આ રીતે કરવાનું કે એક તો પાર્ટ કરી દેવાના અને એની અંદર જેટલા પણ પાર્ટ આવે છે તો એ બધાનું તમને આવડવું જોઈએ, જેથી કરીને કોઈ પણ ક્વેશ્ચન પૂછે તો તમને આવડી જાય। એક્સપ્લેન નો લોડ કેરેક્ટરિસ્ટિક એન્ડ ઓન લોડ કેરેક્ટરિસ્ટિક ઓફ ડીસી સિરીઝ જનરેટર। એક્સપ્લેન ધ લોડ કેરેક્ટરિસ્ટિક ઓફ ડીસી શન્ટ જનરેટર, તો આની અંદરથી કોઈ પણ પૂછે તો સેમ જવાબ આનો આવશે। સાતમો ક્વેશ્ચન, ડ્રો એન્ડ એક્સપ્લેન ઇન્ટરનલ એન્ડ એક્સટર્નલ કેરેક્ટરિસ્ટિક ઓફ ડીસી સિરીઝ જનરેટર। ત્યારબાદ એ જ ક્વેશ્ચન બીજી રીતે પૂછાય છે કે તો એક્સપ્લેન ધ ઇન્ટરનલ એન્ડ એક્સટર્નલ કેરેક્ટરિસ્ટિક ઓફ ડીસી શન્ટ જનરેટર। એક તો સિરીઝ જનરેટર પણ કરવાનું અને શન્ટ જનરેટર પણ કરવાનું, જેથી કરીને કંઈ પણ પૂછાય તો તમને સિરીઝ અને શન્ટનું કરી દેવાનું, જેથી કરીને પૂછાશે તો તમારે આન્સર લખી દેવાનું। ડિફાઇન આર્મેચર રિએક્શન ઇન ડીસી મશીન સ્ટેટ મેથડ ટુ મિનિમાઇઝ આર્મેચર રિએક્શન ઇફેક્ટ। ત્યારબાદ એ જ બીજી રીતે પૂછી શકે તો ડિફાઇન આર્મેચર રિએક્શન, એક્સપ્લેન ક્રોસ મેગ્નેટાઇઝ એન્ડ ડિમેગ્નેટાઇઝ ઇફેક્ટ ઓફ આર્મેચર રિએક્શન ઇન બ્રીફ। ત્યારબાદ સેમ પૂછી શકે કે ડિફાઇન આર્મેચર રિએક્શન, એક્સપ્લેન આર્મેચર રિએક્શન ઇફેક્ટ ઇન ડીસી મશીન હાઉ ઇટ કેન મિનિમાઇઝ। બધાનું એક જ થિયરી છે, એક જ હશે, પણ એની અંદર જે લખવાનું છે એ થોડું અલગ હશે। ડિસ્ક્રાઇબ ફંક્શન ઓફ કોમ્પેન્સેટિવ વાઇન્ડિંગ, એ બીજી રીતે પૂછી શકે કે એક્સપ્લેન કોમ્પેન્સેટિવ વાઇન્ડિંગ એન્ડ ઇન્ટરપોલ ઇન ડીસી મશીન। ત્યારબાદ ડિસ્ક્રાઇબ રોલ ઓફ ઇન્ટરપોલ ઇન ડીસી મશીન્સ, તો એ આખી થિયરી તમારે એ રીતે કરવાની કે આની અંદર બધા ટોપિક આવી જાય અને પછી તમે લખી શકો। દસમો ક્વેશ્ચન, એક્સપ્લેન કમ્પેરિઝન બિટવીન સિમ્પ્લેક્સ લેપ એન્ડ વેવ વાઇન્ડિંગ। કે સિમ્પ્લેક્સ લેપ એન્ડ વેવ વાઇન્ડિંગ તમારે સમજાવવાનું રહેશે। વિચ આર ધ ટુ ટાઈપ્સ ઓફ વાઇન્ડિંગ યુઝ ઇન ડીસી મશીન, કમ્પેર ધેમ। કે આ કઈ કઈ જે વાઇન્ડિંગ છે ઉપયોગ થાય છે અને એના વિશે કમ્પેર કરવાનું છે। ઇનલિસ્ટ એપ્લિકેશન ઓફ ડીસી સિરીઝ એન્ડ શન્ટ મોટર, સ્ટેટ ધ એપ્લિકેશન ઓફ વેરિયસ ટાઈપ ઓફ ડીસી જનરેટર। બારમો ક્વેશ્ચન, ડ્રો નેટ્સ ડાયાગ્રામ ઓફ સિરીઝ શન્ટ કમ્પાઉન્ડ જનરેટર એન્ડ રાઇટ લાઇન કરંટ એન્ડ ટર્મિનલ વોલ્ટેજ ઇક્વેશન ફોર ઇચ જનરેટર। તો આ તમારે ખાસ કરી જવાનું, આની અંદર ત્રણે ત્રણ જનરેટર છે આવી ગયા છે, અને ત્યારબાદ એનું કે લાઇન કરંટ એન્ડ ટર્મિનલ વોલ્ટેજના ઇક્વેશન પણ તમારે કરી દેવાના, તો આ તમારે ખાસ ક્વેશ્ચન છે કરી જવાનું રહેશે। ડ્રો એન્ડ એક્સપ્લેન પરફોર્મન્સ કેરેક્ટરિસ્ટિક ઓફ ડીસી શન્ટ મોટર, ત્યારબાદ એક્સપ્લેન વોલ્ટેજ બિલ્ડઅપ પ્રોસેસ ઓફ ડીસી જનરેટર, ઓલ્સો ડિરાઈવ ઈએમએફ ઇક્વેશન ઓફ ડીસી જનરેટર। પંદરમો ક્વેશ્ચન, એક્સપ્લેન પ્રોસેસ ઓફ કોમ્યુટેશન ઇન લિસ્ટ ડિફરન્સ મેથડ ટુ ઇમ્પ્રુવ કોમ્યુટેશન એન્ડ એક્સપ્લેન એની વન મેથડ।
ब्रीफली एक्सप्लेन द कॉन्सेप्ट ऑफ इलेक्ट्रिकल डिग्री एंड मैकेनिकल डिग्री इन केस ऑफ रोटेटिंग मशीन्स। 70वां क्वेश्चन, ड्रॉ एंड डिफरेंस बिटवीन लॉन्ग शंट एंड शॉर्ट शंट कंपाउंड जनरेटर। 18वां क्वेश्चन, एक्सप्लेन क्रिटिकल फील्ड रेजिस्टेंस ऑफ डीसी शंट जनरेटर विथ इट्स सिग्निफिकेंट। 19वां क्वेश्चन, डिस्कस रिटार्डेशन टेस्ट ऑन डीसी मशीन। 20वां क्वेश्चन, ड्रॉ द सर्किट मॉडल फॉर टू टाइप्स ऑफ डीसी कंपाउंड मोटर एंड स्टेट देयर वोल्टेज एंड करंट रिलेशन। 21वां क्वेश्चन, व्हाट आर द कंडीशन नेसेसरी फॉर पैरेलल ऑपरेशन ऑफ डीसी जनरेटर। 22वां क्वेश्चन, इनलिस्ट एनी थ्री टेस्ट विच आर कंडक्टेड ऑन डीसी मशीन टू फाइंड एफिशियंसी। तो आ टोटल आटला क्वेश्चन है। हवे आनी अंदर तमे एवुं कहेशुं के आमांथी पूछाशे पण बीजा पण पूछाई शके छे, तो तमारे आ तो तैयार करवाना, साथे साथे तमारे बीजा पण तैयार करवाना, पण आ जे छे आमांथी मेक्सिमम पूछाई शके छे, तो तमारे आ तो करी ज जवाना। ત્યારબાદ જે સિલેબસ પ્રમાણે બીજા આવતા છે તો એ પણ ક્વેશ્ચન તમારે કરવાના રહેશે। હવે આની અંદરથી તમને એક અથવા તો બે કે તમને એક્ઝામ્પલ પણ પૂછાશે, એક તો પૂછાશે જ અને એક ટ્રાન્સફોર્મરમાંથી પૂછાશે, એટલે તમારે ખાસ એક્ઝામ્પલ છે એ કરી જવાના રહેશે। હવે એક્ઝામ્પલ કયા પૂછાશે એ કોઈ કહી નહીં શકે, તો તમારે થોડા જે પણ એક્ઝામ્પલ છે એ કરી જવાના, જેટલા એ બુકમાં આપેલા છે તો એ તમારે કરી જવાના રહેશે, જેથી કરીને અને ઇક્વેશનો તમને આવડતા હશે તો કોઈ પણ એક્ઝામ્પલ જે તમે ગણી શકો છો। તો તમારે એક્ઝામ્પલની તૈયારી પણ કરવાની રહેશે અને એ 7 માર્કના ક્વેશ્ચન હશે। તો તમારે એક ડીસી મશીનનું અને એક ટ્રાન્સફોર્મરનું એક્ઝામ્પલ આવશે જ, તો તમારે ખાસ તૈયાર કરી જવું। નેક્સ્ટ ચેપ્ટર ટ્રાન્સફોર્મર્સ, પહેલો ક્વેશ્ચન, ગીવ ક્લાસિફિકેશન ઓફ ટ્રાન્સફોર્મર, એક્સપ્લેન ધ કન્સ્ટ્રક્શન ડિટેલ ઓફ કોર એન્ડ સેલ ટાઈપ ટ્રાન્સફોર્મર। એ બીજી રીતે ક્વેશ્ચન પૂછી શકે કે ડિફરન્શિએટ બિટવીન કો ટાઈપ એન્ડ સેલ ટાઈપ ટ્રાન્સફોર્મર। ત્રીજો ક્વેશ્ચન, ડિરાઈવ ધ કન્ડિશન ફોર મેક્સિમમ ઇફિશિયન્સી ઓફ સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર। બીજી રીતે પૂછી શકે, ડિરાઈવ કન્ડિશન ફોર મેક્સિમમ ઇફિશિયન્સી ફોર સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર। આ સેમ છે, પણ તમને ખબર પડે એના માટે કે સિંગલ ફેઝ આ રીતે પણ આવે અને સિંગલ ફેઝ આ રીતે પણ આવે, જવાબ સેમ જ આવશે। એક્સપ્લેન ઓપન સર્કિટ એન્ડ શોર્ટ સર્કિટ ટેસ્ટ ઓફ સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર। બીજી રીતે પૂછી શકે, ડિસ્ક્રાઇબ ઓપન સર્કિટ એન્ડ શોર્ટ સર્કિટ ટેસ્ટ ઓફ સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર। બીજી આ રીતે પણ પૂછી શકે, ડિફાઇન વોલ્ટેજ રેગ્યુલેશન ઓફ એ ટ્રાન્સફોર્મર, ડિસ્ક્રાઇબ ધ મેથડ ટુ ફાઇન્ડ આઉટ વોલ્ટેજ રેગ્યુલેશન ઓફ એ ટ્રાન્સફોર્મર યુઝિંગ ઓપન સર્કિટ એન્ડ શોર્ટ સર્કિટ ટેસ્ટ। 5મો ક્વેશ્ચન, ડિફરન્શિએટ વોલ્ટેજ ટ્રાન્સફોર્મર એન્ડ કરંટ ટ્રાન્સફોર્મર। બીજી રીતે પૂછી શકે, રાઇટ એ શોર્ટ નોટ ઓન કરંટ ટ્રાન્સફોર્મર એન્ડ ઇટ્સ એપ્લિકેશન। 6ઠો ક્વેશ્ચન, ડિરાઈવ EMF ઇક્વેશન ઓફ સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર, ડિરાઈવ ઇન્ક્લુડ EMF ઇક્વેશન ઓફ સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર। 7મો ક્વેશ્ચન, એક્સપ્લેન પોલારિટી ટેસ્ટ ઓફ સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર। બીજી રીતે પૂછી શકે, એક્સપ્લેન પોલારિટી ટેસ્ટ ઓફ ટ્રાન્સફોર્મર પૂછે કે સિંગલ ફેઝ નથી આપ્યું, તો પણ તમે આજે ક્વેશ્ચનનો આન્સર છે એ સેમ લખી શકો, રાઇટ એ શોર્ટ નોટ ઓન ઓટો ટ્રાન્સફોર્મર। બીજી રીતે પૂછી શકે, એક્સપ્લેન કન્સ્ટ્રક્શન એન્ડ વર્કિંગ પ્રિન્સિપાલ ઓફ ઓટો ટ્રાન્સફોર્મર, વોટ આર ધ એડવાન્ટેજીસ એન્ડ લિમિટેશન ઓફ ઓટો ટ્રાન્સફોર્મર કમ્પેર ઓટો ટ્રાન્સફોર્મર એન્ડ ટુ વાઇન્ડિંગ ટ્રાન્સફોર્મર। તો બધા ક્વેશ્ચન તમારે એક સાથે કરી જવાના, જેથી કરીને તમને આની અંદર, આમાં કેવું કહે છે કે ઓટો ટ્રાન્સફોર્મર તમે કરો તો એની અંદર જ તમારું પછી એડવાન્ટેજીસ અને લિમિટેશન પણ લઈ લેવાનું, પછી કન્સ્ટ્રક્ટર અને વર્કિંગ પ્રિન્સિપાલ પણ લઈ લેવાનો, ત્યારબાદ કમ્પેરિઝન આવે કોઈ સાથે તો આ તમારે ટુ વાઇન્ડિંગ ટ્રાન્સફોર્મરનું આવડતું હોય તો તમે ઓટો ટ્રાન્સફોર્મરની સાથે કમ્પેર કરી શકો। 9મો ક્વેશ્ચન, ડ્રો કનેક્શન ડાયાગ્રામ એન્ડ વાઇન્ડિંગ ડાયાગ્રામ ફોર YY0, DD0, YD1, YD11, DY11, DY11। તો આ તમારે બધા છે કનેક્શન એ કરી જવાના, તો આ માર્ક પ્રમાણે પૂછાશે કે તમને 3 માર્કમાં હશે તો 2 જ પૂછાશે, 4 માર્કમાં હશે તો એ રીતે, પછી 7 માર્કમાં હશે તો વધારે પૂછાઈ શકે છે। તો તમારે બધા કનેક્શન ડાયાગ્રામ છે કરી જવાનો, અને ખાસ આ જે 2 ક્વેશ્ચન છે એ મેક્સિમમ આવી શકે છે, તો તમારે આ 2 ક્વેશ્ચન તો કરી જ જવાનો, કે એની અંદરથી એક તો પણ પૂછાશે જ। ડ્રો વેક્ટર ડાયાગ્રામ એન્ડ વાઇન્ડિંગ કનેક્શન ફોર ફોલોઈંગ ટાઈપ્સ ઓફ 3 ફેઝ ટ્રાન્સફોર્મર કનેક્શન। આ જે ડેલ્ટા સ્ટાર, ડેલ્ટા ડેલ્ટા, પછી સ્ટાર ડેલ્ટા અને સ્ટાર સ્ટાર, તો આની અંદરથી પણ તમને બધા લઈ લીધા છે।
હવે આની અંદરથી પણ બધા નહીં પૂછાય, તો તમારે આની અંદરથી તૈયાર પણ કોઈ બી પૂછાઈ શકે, એટલે તમારે તૈયાર છે બધા કરી જવાનું અને થોડું ડિફરન્સ જ જોઈ લેવાનું કે કયામાં શું ચેન્જ કરવાનું છે. આમાં પણ સેમ છે કે તમારે બધા તૈયાર નથી કરવાનું, આ એક તૈયાર કરે તો આની અંદર શું ડિફરન્સ કરશું તો આનો આન્સર આવી જશે. તો એ તમારે ખાસ કરી જવાનું કે આ એક આવડતું હોય એનાથી જ આ બીજું બનતું, ત્રીજું એ રીતના તમે બનાવી શકો છો, એવી રીતના સેમ આની અંદર પણ બધા બનાવી શકો છો. તો શું ડિફરન્સ છે બધામાં, તો એ તમારે ખાસ નોટ કરી લેવાનું અને સમજી લેવાનું, જેથી કરીને કોઈ પણ પૂછાશે તો તમને એ એક યાદ હશે, તો આરામથી તમે બનાવી શકશો. એક્સપ્લેન ઇક્વેલન્ટ સર્કિટ ઓફ ટ્રાન્સફોર્મર એન્ડ ડ્રો જનરલાઇઝ ફેઝર ડાયાગ્રામ. ડિસ્કસ ઇસેન્શિયલ એન્ડ ડિઝાયરેબલ કન્ડિશન ટુ બી સેટિસ્ફાઈડ ફોર પેરેલલ ઓપરેશન ઓફ ટુ સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર. અથવા બીજી રીતે પૂછી શકે, ડિસ્ક્રાઇબ પેરેલલ ઓપરેશન ઓફ ટુ સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર્સ. બીજી રીતે પૂછી શકે, ડિસ્ક્રાઇબ પેરેલલ ઓપરેશન ઓફ ટ્રાન્સફોર્મર. ક્વેશ્ચન નંબર 13, મેન્શન ધ કન્ડિશન ફોર સેટિસ્ફેક્ટરી પેરેલલ ઓપરેશન ઓફ થ્રી ફેઝ ટ્રાન્સફોર્મર. 14મો ક્વેશ્ચન, લિસ્ટ કુલિંગ મેથડ ઓફ ટ્રાન્સફોર્મર, એક્સપ્લેન એની વન મેથડ ઇન બ્રીફ. આ પણ પૂછાઈ શકે કે એની અંદર કુલિંગ મેથડ કઈ કઈ છે એ લખવાની, અને પછી એ કોઈ પણ એક મેથડ છે એને ડિફાઇન કરવાનું, મતલબ એક્સપ્લેનેશન કરવાનું રહેશે. 15મો ક્વેશ્ચન, ડિફાઇન આઇડિયલ ટ્રાન્સફોર્મર, બ્રીધર, બુકોજ, રિલે. હવે તમારે ટ્રાન્સફોર્મરમાં જેટલા પણ પાર્ટ્સ આવે છે મેન એ બધા જ તમારે કરી જવાના, તો એની અંદરથી કોઈ પણ છે પૂછી શકે છે. એની ફક્ત ડેફિનેશન એટલે શું ઉપયોગ છે અને એની અંદર શું મતલબમાં એની ખાસિયત છે એ તમારે લખવી પડશે. આનો ઉપયોગ શું છે એ તમારે ખાસ એમાં લખવાનું રહેશે. 16 નંબર, એક્સપ્લેન વોલ્ટેજ રેગ્યુલેશન ઓફ એ સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર એટ યુનિટી પાવર ફેક્ટર, લેગિંગ પાવર ફેક્ટર એન્ડ લીડિંગ પાવર ફેક્ટર. 17મો, જસ્ટિફાઈડ ફોલોઈંગ સ્ટેટમેન્ટ, ટ્રાન્સફોર્મર કોર ઇઝ લેમિનેટેડ, સિટી સેકન્ડરી શુલ્ડ નેવર બી કીપ્ટ ઓપન, ટ્રાન્સફોર્મર રેટિંગ ઇઝ ઇન કેવીએ. તો તમારે આ સ્ટેટમેન્ટ છે પૂછાઈ શકે, તો આ તમારે જસ્ટિફાઈ કરવાનું છે, એટલે આ કેમ હોય છે, કેમ આવું જ હોય છે તો સાબિત કરવાનું રહેશે. ક્વેશ્ચન નંબર 18, રાઇટ એ શોર્ટ નોટ ઓન લોડ એન્ડ ઓફલોડ ટેપ ચેન્જર. તો આ તમારે ખાસ કરી જવાનું, ઓનલોડ એન્ડ ઓફલોડ ટેપ ચેન્જર. રાઇટ નોટ ઓન ગ્રાઉન્ડિંગ ટ્રાન્સફોર્મર, એક્સપ્લેન સમ્પનર ટેસ્ટ ફોર ટેસ્ટિંગ ઓફ એ ટ્રાન્સફોર્મર, એક્સપ્લેન સ્કોટ કનેક્શન ઓફ એ થ્રી ફેઝ ટ્રાન્સફોર્મર, એક્સપ્લેન ઓલ ડે એફિશિયન્સી ઓફ ધ ટ્રાન્સફોર્મર, ડ્રો એ નો લોડ ફેઝર ડાયાગ્રામ ઓફ એ સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર એન્ડ એક્સપ્લેન. 24મો નંબરનો ક્વેશ્ચન, એક્સપ્લેન ધ ડાયરેક્ટ લોડ ટેસ્ટ ફોર ડિટર્મિનેશન ઓફ વોલ્ટેજ રેગ્યુલેશન એન્ડ એફિશિયન્સી ઓફ ટ્રાન્સફોર્મર વિથ નેસેસરી ડાયાગ્રામ. હવે આ ચેપ્ટરની અંદર એક્ઝામ્પલ પણ પૂછાશે, તો તમારે ખાસ એ તૈયાર કરી જવાનું, અને એક્ઝામ્પલ છે ઇઝી હોય છે, તમને જો ઇક્વેશન આવડતા છે તો તમે આરામથી એક્ઝામ્પલ છે એ ગણી શકો છો. તો તમારે થોડાક એક્ઝામ્પલ છે એ તૈયાર કરી જવા, જેથી કરીને પૂછાશે તો તમને 7 માર્ક એ આવડી જશે. વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો, બીજા મિત્રોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. વિડીયો જોવા માટે આભાર.